नमस्कार मित्रों, मारा नवा मीडिया में तमाम मित्रों स्वागत करूँ छू। अने मित्रों, आज आप जाणीशू कि सोटीला डूंगर पर रात्र केम कोई रोकाई सकत नहीं। तो मित्रों, सोटीला सामुंडा माताजी मंदिर में केम कोई रात रोकात नहीं। तो मित्रों, सामुंडा माता ए हिंदुओनी कुलदेवी से। सोटीला में माता सामुंडा पर्वतनी टोस पर बिराजमान से। माता सामुंडाए अनेक परसावो त्या आपेला से। सोटीला माताजी मंदिरे दर रोज हजारों भक्तों दर्शन करवा माटे आवे से, परंतु त्या कोई पण रात रोकाई सकतु नथी। सांज पड़तानी साथे ज आरती करीने त्याथी बधाज लोको डूंगरनी नीचे उतरी जाय से। त्याना पुजारी पण सांजनी आरती करीने पर्वत परथी नीचे आवी जाय से। एम कहेवाय से कि रातना समये માતાની મૂર્તિ સિવાય રાતે ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી। માતાજીને રક્ષા કરવા માટે ત્યાં કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકીદારી કરે છે। નવરાત્રિના સમયે પૂંજારી અને તેની સાથે 5 લોકોને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજીએ આપેલી છે। એમ કહેવાય છે કે સોટીલા ડુંગર પર રાત્રે સિંહ સાક્ષાત ફરતો હોય છે। માતા સામુંડાનો નિવાસ મોટા ભાગે વડના વૃક્ષ પર મનાય છે। સામુંડા માતાના હાથમાં ત્રિશૂળ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે। અને મિત્રો, સોટીલા સામુંડા માતાની એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો સોટલો ચડાવવાથી અને માની માનતા માનવાથી વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે। સોટીલામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। સામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે। એવા ઘણા લોકો તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે। નવરાત્રિમાં સોટીલામાં ખૂબ જ ભીડ હોય છે। ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક એવી પ્રાચીન યાત્રાધામ સોટીલા સામુંડા માતાજીનું મંદિર છે। સામુંડા માતા ઘણા બધા પરસાવો આપ્યા છે। એવું પણ કહેવાય છે સામુંડા માતા એ એક તાંત્રિકની દેવી છે। સામુંડા ટ્રસ્ટ દ્વારા મંદિરમાં જમાડવા માટેની સગવડ કરવામાં આવી છે। ત્યાં ભોજનાલયમાં દરરોજ તમને દાળ ભાત શાક અને લાપસીનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે। સોટીલા પર્વતની નીચે રાત્રિ રોકાણ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે। સોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળાઓ પણ આવેલી છે। સોટીલા ડુંગર ઉપર ચડવા માટે અને ઉતરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે। કોઈ પણ યાત્રિકોને ત્યાં તકલીફ પડતી નથી। પગથિયા ઉપર પણ પંખા લગાડેલા છે। સોટીલામાં મુખ્ય 3 નવરાત્રિ મહાચૈત્ર તથા આસો માસમાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે। લોકોને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિ છે। અને મિત્રો, સામુંડા માતાની ઉત્પત્તિ વિશે જાણીએ તો સામુંડા એ માં દુર્ગાનું સ્વરૂપ છે। સોસલ જોગણીઓમાંનો એક અવતાર એ માં સામુંડાનો છે। માતા સામુંડાએ એ પાર્વતીનું સ્વરૂપ છે। કાલી અને સંડીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે। જ્યારે અન્ય અવતારમાં બહુસર માતા, અંબાજી માતા અને કાલી માતાનો સમાવેશ થાય છે। હજારો વર્ષો પહેલાં પૃથ્વી પર સંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા। સંડ મુંડ રાક્ષસ આજુબાજુના લોકોને અને ત્યાંના ઋષિમુનિઓને ખૂબ જ ત્રાસ આપતા હતા। ત્યાંના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા। સંડ અને મુંડના ત્રાસથી બસવા માટે ત્યાંના લોકોએ અને ઋષિમુનિઓએ ભેગા થઈને આધ્યાશક્તિની આરાધ્યા કરવાનું શરૂ કર્યું। ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું આહ્યાન શરૂ કર્યું। હવનકુંડમાંથી એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ હવનકુંડમાંથી પ્રગટ થયા। આ મહાશક્તિ એ સંડમુંડ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું। મા આદ્યાશક્તિ સંડમુંડ નામના રાક્ષસનો વધ કર્યો। આ મહાશક્તિનું નામ સંડી સામુંડા તરીકે ઓળખાય છે। મા સામુંડાએ રણસંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા સામુંડા
दुर्गा माँ स्वरूप से माँ चामुंडा सभी में बे जोड़िया प्रतिकृति देखाय से आ माता सभी में बे बहनों से एक संडी और बीजी मंडी एटले माताजी नाम संडी चामुंडा पड़ू। माता चामुंडा की मूर्ति में मोटी आँखों तथा लाल के लीला रंगना वस्त्रों गला में फूलों हार जोवा मळे छे। चामुंडा माता वाहन सिंह से बधा लोकोने माताजी पर खूब श्रद्धा और भाव से। दूर दूर थी लोग माँ चामुंडा दर्शन करवा माटे आवे से। माता बधानी मनोकामना पूर्ण करे से। माता चामुंडा खूब दयालु से। जय माँ चामुंडा।